દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા વઘઈ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન કેન્દ્રીય રેલ મંત્રાલયે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન આર્થિક રીતે પરવડતી ન હોવાનું કારણ આગળ ધરી કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ગુજરાતની આવી 11 અલગ અલગ નેરોગેજ ટ્રેનો બંધ કરવામાં આવી છે, ત્યારે હવે આ ટ્રેનની આહલાદક સફર ભૂતકાળ બની જશે. છેલ્લા કેટલાક સમયથી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરવામાં આવનાર હોવાની અટકળો ચાલી રહી હતી અને આખરે આ અટકળોનો અંત આવી જ ગયો અને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે ઐતિહાસિક બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન સેવા બંધ કરવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં પણ ગુજરાતની આવી અલગ અલગ 11 નેરોગેજ ટ્રેન લાઇન બંધ કરવાનો પણ આદેશ કર્યો છે. આ ટ્રેન મહારાષ્ટ્રના મનમાડ સુધી લાંબાવવાની યોજના છે, ત્યારે રેલવે વિભાગ નેરોગેજ બંધ કરી ભવિષ્યના આયોજન રૂપે આ સમગ્ર રૂટને બ્રોડગેજમાં પણ ફેરવી શકે છે અને સ્થાનિક અગ્રણીઓ પણ કંઈક આવી જ માંગ કરી રહ્યા છે. હું એવું માનું છું કે બંધ થઈ તો ભલે થઈ, પણ એને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવે અને એને નાસિક સુધી લંબાવવામાં આવે તો લશ્કરી વ્યૂહરચનાની રાહે પણ આ એક બહુ શોર્ટકટ પડતો હોય છે. લશ્કરને ટ્રાન્સપોર્ટ કરવા માટે પણ, એટલું જ નહીં ટુરિઝમ વિકસાવવા માટે પણ સુંદર નયનરમ્ય રસ્તાઓ વચ્ચે આવે છે. તો અને બ્રોડગેજમાં રૂપાંતરિત કરીને રેલવે મંત્રાલય આ બાબતે વિચાર કરે, આપણા સાંસદ પણ આ બાબતે કંઈક રજૂઆત કરે એવી લાગણી સમગ્રતઃ પ્રવર્તે છે. આમ તો આ બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની વાતો 20 વર્ષ પહેલાં પણ રેલવેમાં તંત્રમાં થઈ હતી અને ફરી પાછો સંસદમાં કે ક્યાંય ઉચકવામાં આવે તો આ વધારે સારું રહેશે એવું લાગે. આજથી 105 વર્ષ પૂર્વે એટલે કે અંગ્રેજી શાસન વખતે 1915માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનની શરૂઆત કરાવી હતી. આ ટ્રેન સાથે 6 ડબ્બા જોડી બિલીમોરાથી વઘઈ સુધી દિવસમાં 2 વાર દોડાવવામાં આવતી હતી. આદિવાસી વિસ્તારની પ્રજા શહેરો સાથે જોડાઈ રહે અને શહેરની રીતભાતથી પરિચિત થાય, તેમની કળા કામગીરીની શહેરમાં સારી ઉપજ પ્રાપ્ત થાય તેવા શુદ્ધ ઉદ્દેશ્ય સાથે આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન નાના બાળકો સહિત મોટેરાઓને પણ રોમાંચક કુદરતી નજારાઓની અનુભૂતિ કરાવે છે. આ ટ્રેનને વઘઈથી મહારાષ્ટ્રના મનમાડ સુધી લંબાવવાની હોવાની વાત પણ ખૂબ ચાલી, જે માટે સર્વે પણ હાથ ધરાયો, પરંતુ હવે આ વાત ઉપર વધુ કામ થશે તેવી આશા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં સરકારે બિલીમોરા જંકશનથી વઘઈ જતી નેરોગેજ ટ્રેન કોઈ કારણોસર બંધ કરવામાં આવી છે. એ ટ્રેન અંગ્રેજના જમાનાથી ચાલતી હતી અને તે સમયે અંગ્રેજ લોકો ડાંગ વઘઈથી લાકડા લાવવાનું એ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. પછીથી તારા સ્થાનિક આદિવાસી લોકો રોજીરોટી માટે એ ટ્રેન દ્વારા બિલીમોરાથી વલસાડ, સુરત એમ એ ટ્રેનનો ઉપયોગ કામધંધા માટે પણ એ લોકોને ઉપયોગી હતી. હાલમાં એ બંધ થઈ ગઈ છે. એ સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ સાહેબને મારે નમ્ર વિનંતી છે કે વેરી ટકે ટ્રેન ચાલુ કરો એવી અમે તમારા પર આદિવાસી સમાજ તરફથી આશા રાખીએ છીએ. બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ગાયકવાડ સરકારે અંગ્રેજોના સમયમાં ચાલુ કરાવી, જે વર્ષો પહેલા ડાંગમાંથી લાકડા લઈ જતી હતી અને હાલમાં પણ ડાંગના આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ છે. સુરત, વાપી કામધંધા માટે જવા આવવાવાળા આદિવાસીઓના ધંધા રોજગાર અને ખેત પેદાશોના યોગ્ય વ્યાપાર અને ખેડૂતોને માટે પણ અત્યંત જરૂરી છે. આ વિસ્તારમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાંસદ બન્યા છે, ત્યારે લોકોને ટ્રેન અંગે તેમની પાસે પણ ખૂબ અપેક્ષાઓ છે. તો બીજી તરફ જ્યાં સુધી ટ્રેન ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી આંદોલન થશે તેવી ચીમકી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી. દીપક બારોટ, નિર્માણ ન્યૂઝ, નવસારી.